નો તો બધું છે પણ રજૂઆત આપ કરો અને ડીએસપી સાહેબને જરી કહો કે હવે કેસ અને આ સાહેબ જરી કે સરકારને એવી રજૂઆત કરવી છે કે ડેડિકેર ગામ છે ખૂન માટે આરક્ષિત જાહેર કરજો, જેને ખૂન કરવું હોય ડેડિકેરની સીમમાં હોય જાય એટલે ખૂની પકડાતા નથી. પોલીસ ખાતાનો સહકાર અત્યાર સુધી હતો પણ હવે એવું લાગે છે મને કે આત્મહત્યા તરફ લઈ જવા માગે છે. ચંપલ છે, મોટરસાયકલ છે, એ ભાંગી નાખેલું એક કૂવામાંથી મળે છે. એનો દેહ છે, એનો જે ડેડ બોડી છે એ બીજા કૂવામાંથી મળે છે. જામનગર મેં એનું પીએમ કરાવ્યું તો એમ કીધું કે શ્વાસ ભૂંગણામાંથી મૃત્યુ થયું છે. કૂવાનું અને ફેફસાનું પાણી મેળવવામાં આવ્યું તો રિપોર્ટ એવો આવ્યો કે કૂવાનું પાણી ફેફસામાં ગયું નથી, એનો અર્થ એ કે એને મૂંગો જઈને મારી નાખીને નાખવામાં આવ્યો. આ એસએફએલ રિપોર્ટ કે રાણીંગભાઈને જ કહેતા. અને મારી પાછળ નાની ખોડિયાર, કંદરીપુર, મેંદડા તાલુકો અને જૂનાગઢ જિલ્લો આખો બક્ષીપતનો ભાઈશ્રી બટુકભાઈ મકવાણા છે, મોમિન સભાઈમાં દીદારભાઈ છે, તાલુકા પંચાયત સચિવ શ્રી રમેશભાઈ છે, માજી સભાપતિ જગુભાઈ વાંક છે, આપણે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી બાગુભાઈ વેગડ છે, અનેક નેતાઓ મારી સાથે છે, માજી ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી છે, આપણે જેતપુરથી ડાયરો, મોણપુરથી ડાયરો પધારેલા છે. અને આ તકે હું એટલું જ સરકારશ્રીને વિનંતી કરું કે જો એક દીપડો મરી ગયો હોય તો જંગલ ખાતું પકડી લે કે ક્યાં ખેડૂએ ક્યાં દીપડો મારી નાખ્યો. સિંહ મરી ગયો હોય તો એ પકડાઈ જાય છે અને માણા મરી જાય એ પકડાતું નથી. આ બહુ મને નવાઈની વાત લાગે. આજે એક વખત તપાસ ન થાય, બે વખત ન થાય, ત્રણ વખત ન થાય, ચાર ચાર ખૂન અંડરટેક લઈએ તો ખાતાની કોઈ જવાબદારી ખરી કે કેમ? આ અંગેની રજૂઆત મેં ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને કરી છે. પ્રદીપસિંહ જાડેજા પણ આને રસ લઈ રહ્યા છે અને સરકારશ્રીનો પણ સહકાર છે અને સહકાર રહેશે. અને સત્ય અને અસત્યની લડાઈ છે, ન્યાય અને અન્યાયની લડાઈ છે. ન્યાય મળે એવું અમે જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર આપવાના છે. અને રાહુલ ગુપ્તા સાહેબ છે એ બહુ સજ્જન માણસ છે અને એ આનો ઉકેલ લઈ આવી દે મને એવી ખાતરી છે. એટલું કહી અને જે જનતા મારા ભેગી આવી છે એનો જાહેર આભાર માની બિરમું છું.